મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજ એ મૂળિયા ગ્રામસેવક આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે દેશી જુગાડ, આપણે ભૂંડ અને રોજ બગાડવા માટેનો જે કિમિયો છે એની વાત જે છે કરવાના છે. અને એ વાત કરતાં પહેલાં એ આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આવ્યા છે, તો એણે જે આ કેવી રીતનું બનાવ્યું છે, કેવું કામ કરે છે એની વાત જે છે આપણે કરવાના છીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ લઈએ. મોટા ભાઈ, તમારું નામ? મેટાળિયા સમનકુમાર. મેટાળિયા સમનકુમાર. પપ્પાનું નામ? દિનેશભાઈ. દિનેશભાઈ. ગામ? લાલાવદર. લાલાવદર. તાલુકો? જસદણ. તાલુકો જસદણ. તમારો મોબાઈલ નંબર એક આપજો. 92650 10548 10548. આ ભાઈનો, સમનભાઈનો નંબર છે. હવે સમનભાઈ, તમે જે છે એ આવું દેશી જુગાડ, એટલે કે ટૂંકમાં જે આવી દેશી બનાવટની જે છે આપણે રોજ અને ભૂંડ બગાડવા માટેની જે સાધન બનાવ્યું છે, તો આવો વિચાર તમને કેવી રીતનો આવ્યો? આ રોજ ઉડાનો ભૂંડ ઉડાનો બહુ વધારે ત્રાસ છે, એટલે આપણે તો આ સસ્તામાં પતતું હતું, ખેડૂતને લાભ થાય એટલે આપણે બનાવ્યો છે. સરસ સરસ. હવે આની અંદર જે છે એ તમે આની પદ્ધતિ અમારા ખેડૂત મિત્રોને કહો, કે જેથી ખબર પડે કે કેટલો ખર્ચ થતો હોય અને એમાં કયું કયું મટીરિયલ જોઈએ એમ. હવે સૌ પ્રથમ તો આપણે આ એકનો પાઇપ લેવાનો. હા હા. દોઢનો કે એકનો? દોઢનો. દોઢનો પાઇપ જે છે કેટલો લેવાનો? એક ફૂટ લેવાનો. પછી અને આ બે નો પાઇપ એક ફૂટ લેવાનો. બે નો પણ એક ફૂટ. અને ત્રણ નો એક ફૂટ લેવાનો. એક ફૂટ લેવાનો. પછી આપણે આ કપલિંગ લેવાની. હા હા. ઉપર છે ને દોઢ ની સડી જાય, અને દોઢ બે ની કપલિંગ લેવાની. પછી બે અને ત્રણ ની કપલિંગ લેવાની. અને જે આપણે ઉપર આપણે આ આવે ને એલ્બો લેવાનો. બરોબર. એ એલ્બો જે છે ટૂંકમાં ત્રણ નો. હા બરોબર. અને આ જે છે આ શું છે? એ છે આપણે ગેસ નું લાઇટર આવે એને આવી રીતના હોલ પાડી દેવાનો, અને આવી રીતના આપણે એમસીલ થી ફિટ કરી દેવાનું. બરોબર છે. કે આની અંદર એમસીલ જે છે ફિટ કરી, એટલે કે હવાની અવર જવર ન થાય એવી રીતે. બરોબર. પછી જે છે એની અંદર તમે શું મટીરિયલ નાખો છો, તો જેથી કરીને અવાજ થાય? આમાં આપણે જે કેળા પકાવવાનું કાર્બન આવે ને. બરોબર. એટલે લીંબુ અને કેરળ કાર્બેટ, જે ટૂંકમાં ખેડૂત વેપારીઓ જે છે ઉપયોગ કરે છે, કાર્બેટ નો ઉપયોગ તમે કરો છો. બરોબર. તો એનો જે છે અમારા ખેડૂત મિત્રો ને ડેમો કરીને બતાવો કે કેવી રીતનો અવાજ આવે છે અને કેવી રીતનું કામ કરે છે. 10-15 ml જેટલું આમાં પાણી નાખવાનું. 10-15 ml જેવું આની અંદર પાણી નાખવું. બરોબર બરોબર. કે એટલું પાણી જે છે એ ટૂંકમાં 10-15 ml પાણી જે છે ભાઈ નાખે છે. પછી આવી રીતે બંધ કરી દેવાનું. બરોબર છે. કે આવી રીતનો આટા જે છે એ સડાવી અને પેક કરી દેવાનું. ફૂલ પેકિંગ. ફૂલ પેકિંગ કરી દેવાનું. બરોબર છે. એટલે ટૂંકમાં હવા સુસ્ત રીતે તૈયાર પેક કરી દીધું છે. પછી જે આપણે ઓલો કાર્બન નો કટકો આવે. બરોબર. આ કાર્બન છે. હા હા. બરોબર. તો એને ઉપરથી નાખી દેવાનો. ઉપર નાખી દેવાનો. કેટલોક સમય સુધી પડ્યું રહેવા દેવાનું? બદલામ 2-3 મિનિટ હલાવવાનું. 2-3 મિનિટ ને 1 મિનિટ. 1 મિનિટ જેવો છે એ ટૂંકમાં હલાવવાનું રહેશે. બરોબર. જેથી કરીને જે છે આવી રીતનો અવાજ આવે છે. ખેડૂત મિત્રો, આપણે જોજો કે અવાજ કેટલો બધો ભયંકર છે. અને આવો ભયંકર અવાજ જે છે આપણે એક બે જે છે જો આવો કરીએ, તો આપણા ખેતર ના સેટે, એટલે કે ખેતર માં જે છે રોજ હોય ભૂંડ હોય, અને આ અવાજ તમે જોયો કે આની અંદર જે છે ખર્ચ કેટલો લાગ્યો હશે સમનભાઈ? 400 રૂપિયાનો ખર્ચ થાય. 400 રૂપિયાનો ખર્ચ થાય. બરોબર. ટોટલ કાર્બેટ જે છે એનો કેટલી કિંમત નો આવતો હોય અને કેવી રીતનો? 100 રૂપિયા જેવો અંદાજે લે. 150 નો કિલો. તો એનાથી કિલો ના કેટલાક ભડાકા થઈ એક એક વર્ષ સુધી હાલે એટલો બધો છે. એટલે કે નાના નાના ટુકડા ની જરૂર પડે એટલું બધું જરૂર પડતી. એક ટુકડો 6-7 વખત થાય. આનો આ ટુકડો ફરીવાર પાછો ઉપયોગ કરી શકાય. જોયું ને ખેડૂત મિત્રો, આ હતા આપણા ટેકનિકલ, કહેવાય ને કે ભાઈ દેશી જુગાડ, કે જે આપણા માટે જે છે એ આપણા જે રાની પશુઓ જે છે જંગલ વિસ્તારની અંદર જે છે એ આવા રાની પશુઓ જે છે એ જ્યારે નુકસાન કરતા હોય, શેજાડ્યા છે કે જંગલી બિલાડ્યા છે કે ભૂંડ છે રોજ છે, તો એના માટે તો આવો 400 રૂપિયાનો ખર્ચ, આપણે કંઈ એવું બધું મોટો ખર્ચ પણ નથી થતો. અને તમે અવાજ જોયો ને કે આવો અવાજ જે છે એ થાય છે. અને તમે પણ જે છે એ ખેડૂત મિત્રો તમારી ટેકનિકથી આવી રીતનું જો બનાવશો, તો ચોક્કસ જે છે આપણા પાકનું રક્ષણ જે છે એ કરી શકશું. સમનભાઈ, તમારું નામ? ભાઈ વિપુલભાઈ. વિપુલભાઈ. સમનભાઈ અને વિપુલભાઈ આવો સરસ મજાનો દેશી જુગાડ આપણા ખેડૂત મિત્રોને સરસ મજાની વાત કરી, એ બદલ હું એજ એ મૂળિયા ગ્રામસેવક સમનભાઈ તમારો અને વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો ચોક્કસ જે છે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપણી જે કિસાન સફર ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા અવનવા દેશી જુગાડના વિડીયો મળતા રહે. બધાને જે છે એ નવા વર્ષની શુભકામના. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.